ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું કાજુ અંજીર રોલ. કાજુ અંજીર રોલ બનાવવા માટે આપણે આ અંજીર લીધા છે, 10 થી 12 નંગ છે, અને આપણે 4 થી 5 કલાક માટે પાણીમાં પલાળીને રાખી દેવાના. એટલે આ રીતના સરસ પલળી જાય એમ, પોચા થઈ જશે. અને 250 ગ્રામ આપણે કાજુ લીધા છે, અને 1 કપ આપણે દૂધનો પાવડર લીધો છે, અને 1/2 કપ આપણે ખાંડ લીધી છે, અને ઘી આપણે જોશે 2 થી 3 ચમચી જેટલું, અને પાણી જોશે ચાસણી બનાવવા માટે. પહેલાં આપણે આ અંજીરને પીસી લેવું, અને આપણે મિક્સરમાં નાખી દઉં આ રીતે. આની આપણે પેસ્ટ બનાવવાની છે, અને આપણે પીસી લેવું. આપણે અંજીરને પીસી લીધું છે, આ રીતની પેસ્ટ થવી જોઈએ આપણે અંજીરની. એમ પલાળેલા હોય એટલે તરત થઈ જાય છે, પીસાઈ જાય છે, અને પાણી નાખવાની જરૂર નથી પડતી એમ. તો આ રીતની આપણે પેસ્ટ બનાવવાની. તો આને આપણે હવે શેકી લેવું. આપણે એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું, આમાં આપણે થોડુંક ઘી નાખશું 1/2 ચમચી જેટલું. અને આપણે આ જે પેસ્ટ બનાવી એ આપણે આમાં નાખી દઈએ. બધી આપણે આમાં નાખી દઉં. અને આપણે થોડુંક ઘાટું થાય એ રીતે આપણે આને શેકી લેવું. પાણીનો ભાગ હોય એ બળી જાય એમ. અને આપણે શેકી લેવું આ રીતે એમ, એકદમ લચકા જેવું થઈ જવું જોઈએ એમ. આ રીતનું આપણે થઈ જવું જોઈએ એમ, આમ ભેગું થઈ જાય એવું. આ રીતનું હવે આને આપણે ગેસ બંધ કરી દઉં અને કાઢી લેશું એટલે ઠંડુ થઈ જાય. આને આપણે હવે ઠંડુ થવા દેહું. હવે આપણે આ કાજુનો પાવડર બનાવી લેહું. તો આ આપણે મિક્સર જાર લીધી છે, જે મીડિયમ સાઇઝની આવે એમાં આપણે કાજુ નાખી દેહું, અને આને આપણે પીસી લેહું એમ. એકદમ આને એક આયરે લગાતાર નહીં ફેરવવાનું, સેજ ફેરવીને બંધ કરી દેવાનું એ રીતે એમ. તો આનો આપણે ભૂકો કરી લેહું કાજુનો. આપણે કાજુને આ રીતે પીસી લીધા છે, આ રીતના. આને આપણે ચારી લેવું એટલે જાડું હોય એ નીકળી જાય એમ. જરૂર પડે તો આપણે બીજી વાર ફેરવી લેવું. અને આપણે ચારી લઉં આ રીતે. આપણે કાજુનો આ રીતે ભૂકો કરી લીધો છે. જો તમારે ચારવું હોય તો ચારો, નહીં તો આ રીતે અસલ થઈ જાય તો ન ચારો તો પણ હાલે એમ, આખાનો હોવું જોઈએ એમ. તો હવે આપણે આની ચાસણી બનાવી લઉં. આમાં આપણે ખાંડ બુડે એટલું જ પાણી નાખવાનું છે, આ રીતે થોડુંક જ બસ. હવે આપણે ગેસ ચાલુ કરશું, અને આપણે 1 તારની ચાસણી બનાવવાની છે. ખાંડ ઓગળી જાય પછી એને આપણે આ રીતે હલાવે રાખવાનું એમ, નહીં તો ચોટી જાય પછી. અને 1 તારની ચાસણી બનાવશું આપણે. આ ચાસણી આપણી ઉકળી ગઈ છે, આપણે ચેક કરી લેવું.
આ રીતે આપણે એક વાટકીમાં પાણી લેવાનું, એમાં આપણે થોડીક ચાસણી નાખશું. જો નીચે જામી જાય તો ચાસણી આપણી બરાબર એમ. જ્યારે ચાસણી જોઈ ત્યારે ગેસ આપણે ધીમો કરી દેવાનો. થોડી વાર પછી આને આપણે ચેક કરી લેવાની. આ રીતે હજી આપણે થોડીક વાર થવા દેવું, એકદમ સરસ જામી જવી જોઈએ એમ. અને આપણે આને તાર કરીને પણ જોઈ શકીએ. આ રીતે આપણે હાથથી આમ તાર કરવાનો. તો હવે આપણે આ ચાસણી થઈ ગઈ છે, આ રીતે તાર બનવો જોઈએ એમ. આપણે જોઈ લીધી એટલી વારમાં આપણે થઈ ગઈ ચાસણી એમ, આ રીતની. હવે આપણે આમાં કાજુનો ભૂકો છે એ નાખી દે. આને આપણે મિક્સ કરી લેવું. ગેસ આપણે ધીમો કર્યો છે. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે આમાં થોડુંક ઘી નાખશું, એકાદી ચમચી. થોડીક વાર આને આપણે આમાં ફેરવશું, આ રીતે થોડુંક ઘાટું થઈ જાય એમ. હવે આપણે આમાં દૂધનો પાવડર નાખશું. અને આપણે મિક્સ કરી લઉં આ રીતે. એકદમ બધું બરાબર મિક્સ કરી લેવાનું. થોડુંક આપણે ઘી નાખશું હજી. ગેસ આપણે બંધ કરી દે. અને આપણે નીચે ઉતારી લઈએ. અને આપણે એક પ્લાસ્ટિક ઉપર નાખી દેવું. આની ઉપર આપણે સેજ ઘી વાળો હાથ કરી લઈએ. કોઈ પણ પ્લાસ્ટિક હોય આપણી પાસે હાલે. આને આપણે આમાં નાખી દેવું. અને આપણે આ રીતે મિક્સ કરી લઈએ. એકદમ લોટની જેમ આપણે આ રીતે મહરી લેવાનું એમ બધું. આ રીતે આપણે એકદમ મહરી લેવાનું એમ.
કોથળી હોય તો આપણે હેલું પડે એમ મારવાનું, ગરમ હોય ને એટલે. સારું, તો થોડીક વાર આને આમનો આપણે રાખી દઉં મારીને કોથળીમાં જ. હવે આપણે અંજીરને જોઈ લઉં. હવે આપણે આ અંજીરમાંથી રોલ બનાવી લઉં તો આ પ્લાસ્ટિક ઉપર થોડું ઘી લગાવી લઉં. અંજીર આપણે એમાં કાઢી લઉં. અને આપણે એકદમ પાતળો રોલ કરવાનો છે. આ રીતે આપણે પાતળો રોલ કરવાનો છે એમ. આને આપણે આ રીતે ફોલ્ડ કરી દઉં. અને આપણે કાપી નાખશું. આને આપણે ફ્રીઝરમાં સેટ કરવા સારું રાખવાનું છે આ રોલને. આ બે રોલ આપણે એ રીતે બનાવી લઉં એમ. આ રીતના આપણે રોલ બનાવવાના છે. આ આપણે ચાસણી થોડીક વધારે આવી ગઈ એટલે થોડુંક કડક થઈ ગયું છે આ રીતનું કઠણ. જે રીતે આપણે વણવું રોલ આનો બનાવવો હોય એ રીતે નહીં બની શકે એમ. તો ઘણીવાર આવું થતું હોય છે. ઘણાય મને એ રીતે કમેન્ટ કરે છે કે આવું થાય તો શું કરવું એમ, કે કોઈને ઢીલું પણ થઈ જતું હોય. તો આ આપણે આ રીતનું થયું છે, થોડીક ચાસણી વધારે આવી ગઈ છે તો આને આપણે પાછું કડાઈમાં નાખશું. તો ગમે ત્યારે એ રીતનું કંઈ થાય તો આ રીતે કરી લેવાનું એમ. તો આને આપણે પાછું કડાઈમાં નાખી દેવું આ રીતે. અને આમાં આપણે થોડુંક દૂધ નાખી દઉં. પાણી નાખી દઈ તો એ ચાલે, પણ થોડુંક આપણે દૂધ નાખશું. તો આપણે અડધો કપ દૂધ લીધું છે, એને આપણે થોડુંક ગરમ કરી લઉં આ રીતે. આને ગરમ કરી લઉં, એ ગેસ ચાલુ કરશું. દૂધને આપણે થોડુંક એકદમ ઉફાણો આવે એવું ગરમ થવા દઉં. આ દૂધ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એને આપણે એમાં નાખી દઉં. આમાં આપણે ગરમ દૂધ નાખી દઉં એટલે આપણે ઢીલું થઈ જાય એમ. આ રીતે આપણે મિક્સ કરી દેવાનું. બગડું હોય તો એને આપણે સુધારવું પડે એમ. ઘણી વાર એવું થઈ જતું હોય. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું એકદમ સરસ. આ રીતે ભાંગી નાખવાના ગાંઠા અંદર હોય ને એ. હવે આને આપણે ગેસ ઉપર મૂકશું.
વાન આપણે એકદમ સરસ થઈ જાય પિંડા જેવું, ત્યાં સુધી રહેવા દે હું એમ કે દૂધનો ભાગ બધો બળી જાય એમ, એક્સ્ટ્રા હોય એ બધું. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું બધું એમ. તો આપણે જે ચાસણી વધારે આવી હોય એ હરખી થઈ જાય એમ, અને જો ચાસણી તમારે ઢીલી રહી ગઈ હોય તો એને પાછું આ રીતે ગેસ ઉપર એમ થાય કે જામતું નથી, કોઈ પણ વસ્તુ હોય ચાસણીવાળી તો જામતું ન હોય ને એવું હોય ઢીલું હોય, કે ઘણા મને એ રીતની કમેન્ટ કરે છે કે ઢીલું થઈ ગયું જામતું નથી તો હવે શું કરવું એમ ઘણી વસ્તુમાં, તો આ રીતે એને પાછું ગેસ ઉપર મૂકી દેવાનું એમ. આનું આપણે કંઈ પણ ચાસણીમાં વધઘટ થઈ હોય તો એને આપણે હરખું કરી શકીએ એમ. તો આને આપણે એકદમ સરસ પિંડા જેવું થાય ત્યાં સુધી ફેરવી લઉં, આમાં પાણીનો ભાગ બધો બળી જાય એમ. તો આને આપણે એ રીતે કરી લઉં. આપણે આ રીતનું ઘાટું થઈ ગયું છે તો ગેસ આપણે બંધ કરી દઉં થોડીક વાર, કેમકે આને ચેક કરી લઉં આપણે. અને આપણે થોડુંક કાઢીને આપણે જોઈ લેહું આ ઠંડુ થાય પછી, કે એની ગોળી વરવી જોઈએ આપણે એમ, એ રીતનું થવું જોઈએ. તો આને આપણે થોડુંક હજી ગરમ છે, સીધ ઘીવાળ વાત કરી લે હું, હજી થોડુંક આપણે આ ઢીલું છે તો હજી આપણે એને પકાવશું થોડીક વાર એમ. ગેસ ચાલુ કરશું, થોડુંક આપણે આમાં ઘી નાખશું. એટલે ચોટે નહીં એમ. અને આપણે ધીમા ગેસે ફેરવશું આ રીતે. આ રીતનું આપણે થઈ ગયું છે એમ. અને ઠંડુ કરીને જોઈ લઉં. હલાવવામાં ધ્યાન રાખવાનું, નહીં તો તળિયા ઉપર ચોટી જાય એમ. આ રીતે ગોળી ભરવી જોઈએ એમ. ગરમ છે બહુ એટલે થોડુંક એ લાગે છે, પણ હવે આપણે આ થઈ જાય એમ, આ રીતનું થઈ જવું જોઈએ. તો હવે આને આપણે કાઢી લેવું, ગેસ બંધ કરી દઉં. આને આપણે કાઢી લઉં આમાં. હવે આને આપણે ઠંડુ થવા દઉં. આ આપણે ઠંડુ થઈ ગયું છે તો આને આપણે હવે રોલ બનાવી લઉં એમ. આ પ્લાસ્ટિક લીધું છે આપણે, એમાં થોડુંક ઘી લગાવશું. એમાં આપણે આ બધું નાખી દેવું એમાં, આ રીતનું થઈ જવું જોઈએ એમ. આ રીતે આપણે લોટ હોય ને એની જેવું થવું જોઈએ એમ, આ રીતનું. અને આપણે આ રીતનું અસલ કરી લેવાનું એમ લોટની જેમ. આ રીતે અને આપણે વણી લેવું, આ રીતે ઉપર કોથળી રાખી દેવું થોડુંક સેન્ટરમાં રાખશું.
સરખું વણાય એમ, આ રીતે વચ્ચે રાખી દેવાનું એમ. આ રીતે આપણે વણી લેવું. આ રીતનું બહુ પાતળું નહીં, બહુ જાડું નહીં એવું, આ રીતનું આપણે મીડિયમ વણી લેવાનું. થોડુંક આ રીતે હવે આપણે જે રોલ મૂક્યા હતા અંજીરના ફ્રીજમાંથી એને આપણે કાઢી લીધા. અંજીરના રોલ છે એને આપણે આની વચ્ચે રાખવાનું છે. આમાં આવે એટલું આપણે રાખવાનું, પછી એને આપણે આ રીતે રોલ વાળવાનો છે. આ રીતે કોથળીને ફેરવતું જવાનું. આ રીતે હવે એને આપણે આ રીતે ફેરવી લેવાનું. આ રીતે ગોળ કરી લેવાનું એમ. આને આપણે કાપી નાખશું. આપણે પ્લાસ્ટિક કાપી લીધું છે. આ રીતના આપણે બધા રોલ બનાવી લેવું અને આને આપણે ફ્રીઝરમાં રાખવાનું છે 10-15 મિનિટ માટે સેટ કરવા. આ રીતે બધા આપણે બનાવી લેવું એમ. આ આપણે રોલ વાળીને ફ્રીજમાં રાખેલા તો સેટ થઈ ગયા છે. 3 આપણે બનાવ્યા હતા અને જે વધ્યું હતું એમાંથી આપણે 2 વધ્યું હતું થોડું થોડું, તો આપણે એમાંથી આ એક બીજો નાનો બનાવી લીધો એમ. તો આને આપણે હવે કટ કરી લેવું. પહેલાં આપણે સાઈડમાંથી થોડુંક કાપી લેવું. જે સાઈઝના આપણે કાપવા હોય એ રીતના આપણે કાપી લેવાના એમ. તો આપણે આ સાઈઝના કાપશું. એકદમ સરસ અંજીર રોલ આપણા થઈ ગયા છે. આ રીતે આપણે રાખીને કાપી લેવું એ ખરખા. બધાએ આપણે આ રીતે કાપી લેવું. આપણે બધા રોલ આપણે કટ કરી લીધા છે. હવે આપણે સર્વ કરીશું. આને આપણે રાખવાના ફ્રીજમાં એમ. તૈયાર છે આપણા કાજુ અંજીર રોલ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.
કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાજુ અંજીર રોલ.